गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप धोरण 6 में ग्रामर शीखवा है। टॉपिक है सीम्पल फ्यूचर टेन्स। बराबर, सीम्पल फ्यूचर टेन्स अर्थ सादो भविष्य काल। बराबर, हमें आप उपयोग समझिए कि नजीकना भविष्य में कोई क्रिया बन सव दर्शा सादो भविष्य काल वपराय। नजीकनो भविष्य मतलब के આપણે આજે સાંજે એક સિમ્પલ ઉદાહરણ આપીએ અને બધાને સરળતાથી સમજ પણ પડશે કે આજે 19 તારીખ થઈ, બરાબર છે? તો 19 તારીખથી આપણે આઈપીએલની શરૂઆત થાય છે, તો આજે સાંજે મુંબઈ અને ચેન્નઈ વચ્ચેની 2020 મેચ શરૂ થવાની છે, બરાબર, આઈપીએલની? તો જો આજે સાંજે થવાની છે ને, તો એ જ્યારે સાંજે થવાની છે તો એને ઇંગ્લિશની અંદર સિમ્પલ ફ્યુચર ટેન્સમાં દર્શાવાય। હવે એમ કહેવાય કે તમે એક અઠવાડિયા પછી તમે કોઈ જગ્યાએ ફરવા જવાના છો, તો એ જે દિવસે તમે ફરવા જવાનો છો તો આજથી આગલા એક અઠવાડિયા પછી છે, બરાબર છે? તો એ દર્શાવવા માટે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય। તમે આવતા વર્ષે 7મા ધોરણમાં આવશો ને, તો એ વસ્તુને પણ જો તમારે ઇંગ્લિશમાં દર્શાવવી હોય તેને સિમ્પલ ફ્યુચર ટેન્સમાં દર્શાવી શકાય, બરાબર છે? તો હવે આપણે વાક્યના પ્રકાર જોઈશું। જણાવ્યું એ પ્રમાણે અફર્મેટિવ સેન્ટેન્સ, એનો અર્થ થાય હકાર વાક્ય રચના, બરાબર છે ને? તેની વાક્ય રચનામાં જુઓ કે કયા કયા શબ્દો જોઈન્ટ થાય એના વાક્ય બને, તો કરતા, ક્રિયા જે કરતો હોય એને કરતા કહેવાય, કરતા પછી આપણે ક્રિયાપદ, સહાયકારક ક્રિયાપદ કહી શકાય, અને વિલ અને સેલ, બરાબર છે, બેમાંથી કોઈ એક વાપરી શકાય, પછી મૂળ ક્રિયાપદ, પછી કર્મ અને અન્ય શબ્દો। વિલ અને સેલનો ઉપયોગ કે ભવિષ્યમાં કોઈ ક્રિયા થવાની છે પણ એનું ચોક્કસ થશે જ કે નહીં એવું થવાનું હોય ત્યારે વિલ વાપરી શકાય, અને સેલનો ઉપયોગ જ્યારે કોઈ ક્રિયા ચોક્કસપણે થવાની જ છે ત્યારે સેલનો ઉપયોગ કરી શકાય। સ્કૂલની અંદર વાલી મીટિંગ હોય અને ટીચર્સે કીધું હોય કે ભાઈ તમારા પેરેન્ટ્સને બોલાવવાના છે, તો મોટાભાગે નહીં પણ ફરજિયાતપણે વાલીએ સ્કૂલમાં જવાનું થાય, તો એ ક્રિયા દર્શાવવાની થાય ને ત્યારે સેલનો ઉપયોગ થાય, બરાબર છે? તો આપણે એના ઉદાહરણ જોઈ લઈએ કે આઈ સેલ મીટ ધ ટીચર ટુમોરો, કે હું આવતીકાલે શિક્ષકને મળીશ, બરાબર છે? કે સ્કૂલમાં બોલાયા જ છે એટલે ફરજિયાતપણે જવાનું છે, એટલા માટે સેલ વાપર્યું, બરાબર છે? બીજું જુઓ, માય ફાધર વિલ કમ હિયર ઓન નેક્સ્ટ મંડે, કે આવતા સોમવારના દિવસે મારા પપ્પા અહીંયા આવવાના છે, પણ જો અહીંયા વિલ વાપર્યું છે, કેમ વિલ વાપર્યું છે? કે કદાચ કોઈ એમને કામ આવી ગયું કે એવી કોઈ ઘટના થઈ કે જેના કારણે એ સોમવારના દિવસે ના પણ આવી શકે, બરાબર છે? કે કર્ફ્યુ થાય કે અત્યારે હાલની પરિસ્થિતિમાં કોઈ ટ્રેનો ચાલુ નથી, બરાબર છે? તો એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકાય નહીં દૂર રહેતા હોય તો એવા સમયમાં એ ચોક્કસપણે કહી શકાય નહીં કે આવતા સોમવારે મારા પિતા આવશે જ, તો અહીં ચોક્કસપણું દર્શાવતું નથી, આવે પણ ખરા અને ના પણ આવે, તો એટલા માટે અહીંયા વિલ વાપરેલું છે, બરાબર ને? હવે ત્રીજું ઉદાહરણ જોઈએ આપણે કે વી સેલ વિઝિટ ધ ફન વર્લ્ડ નેક્સ્ટ મંથ, કે આવતા મહિને અમે આનંદ ફન વર્લ્ડની મુલાકાત લઈશું, બરાબર છે? ફન પાર્ક હવે ને એના માટેની છે। હવે આપણે બીજું વાક્ય રચના જોઈશું, એને કહેવાય નેગેટિવ સેન્ટેન્સ। નેગેટિવ સેન્ટેન્સને નકાર વાક્ય રચના પણ કહી શકાય। તેની વાક્ય રચનામાં જુઓ કયા કયા શબ્દો ભેગા થઈને વાક્ય બને, તો કરતા, સેલ અને વિલ બેમાંથી કોઈ એક, પછી નોટ, ના પાડવા માટે નોટનો ઉપયોગ થાય છે, મૂળ ક્રિયાપદ, બરાબર છે, કે મૂળ ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો, કર્મ અને અન્ય શબ્દો, બરાબર છે? તો હવે એના આપણે ઉદાહરણ જોઈ લઈએ, તો પહેલું ઉદાહરણ જો, સ્ટુડન્ટ્સ સેલ નોટ રાઇટ હોમવર્ક ટુમારો, કે આવતીકાલે વિદ્યાર્થીઓ હોમવર્ક લખવાના નથી, કેમ એવું? કારણ કે આવતીકાલે કદાચ સ્કૂલમાં ફંક્શન હોય, બરાબર છે, અને બુક્સ અને બધું લઈ જવાનું નથી, સ્પોર્ટ્સ ડે છે અથવા તો એન્યુઅલ ડે છે, તો એવી કોઈ વસ્તુ છે એના કારણે સ્કૂલમાં ભણાવવા આવી શકવાનું શક્ય નથી, તો એવી કન્ડિશનમાં સ્ટુડન્ટ્સ હોમવર્ક ના લખે તો ચાલે, તો એટલા માટે અહીંયા સેલ વાપરેલું છે, બરાબર ને? તો હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ આગળ એનું, કે બીજું ઉદાહરણ,
माय फ्रेंड विल नॉट बाय अ न्यू कार नेक्स्ट ईयर, के मारो मित्र आवता वर्षे नवी कार खरीदवानो नथी। बराबर, कारण के खरीदवानी शक्यता आवे तैयारी बताई होय, पण वच्चे एवो कोई अचानक खर्चो आई गयो एना कारणे ए नवी कार खरीदी सके नहीं, एटला माटे लख्युं छे। हवे जोईए आगळ त्रीजू, सम गेस्ट विल नॉट अराइव एट होम टुनाइट, કે થોડાક મહેમાનો આજે ઘરે આવવાના, રાત્રે ઘરે આવવાના નથી। બરાબર, હવે આપણે ત્રીજી વાક્યરચના જોઈશું। ત્રીજી વાક્યરચના ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, પ્રશ્નાર્થ વાક્ય। તો આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે સેલ અને વિલ જે છે વાક્યની શરૂઆતમાં આવી જાય, પછી કર્તા વપરાય, પછી મૂળ ક્રિયાપદ, પછી કર્મ, અન્ય શબ્દ અને છેલ્લે વાક્યમાં તમારે ક્વેશ્ચન માર્ક મૂકવાનું છે। આ ભૂલ ના થાય એનું ધ્યાન રાખજો। બરાબર, ઉદાહરણ તરીકે, શેલ વી રાઇટ હોમવર્ક ટુમોરો, શું આવતીકાલે અમે હોમવર્ક લખીએ? કારણ કે કોઈ વખત એવું થાય કે એકાદ કોમ્પિટિશન રાખી હોય પણ કોમ્પિટિશનમાં સ્ટુડન્ટ્સની સંખ્યા ઓછી હોય, બરાબર, પણ વિદ્યાર્થીઓને એવું કે ભાઈ કોમ્પિટિશન છે તો આપણે હોમવર્ક નહીં લખીએ તો ચાલશે, એટલે ટીચર્સને પૂછે કે શું આવતીકાલે અમે હોમવર્ક નહીં લખીએ તો ચાલશે, તો એટલા માટે અહીંયા લખ્યું છે શેલ વી રાઇટ હોમવર્ક ટુમોરો। બીજું ઉદાહરણ, વિલ માય પેરેન્ટ્સ કમ ટુ મીટ મી નેક્સ્ટ સન્ડે, શું મારા મમ્મી પપ્પા આવતા રવિવારે મને મળવા આવવાના છે? ત્રીજું વાક્ય જોઈએ કે વિલ અવર સ્કૂલ અરેન્જ અ ટૂર ઓફ રાજસ્થાન નેક્સ્ટ વેકેશન, કે શું આવતા વેકેશનમાં આપણી સ્કૂલ રાજસ્થાનનો પ્રવાસ ગોઠવવાની છે? કારણ કે પ્રવાસ તો ગમે ત્યારે હોય પણ શું કહેવાય કે કોઈ ફિક્સ સ્થાન કહી શકાય નહીં, કારણ કે કોઈ વખત એવું પણ થાય કે ટૂરનો ખર્ચ વધી જાય તો એના કારણે સ્ટુડન્ટ્સની સંખ્યા ઘટે પણ ખરી। તો આપણે તો મોટા ભાગે વિદ્યાર્થીઓને ટૂરમાં લઈ જવાનો હોય મજા કરાવવા માટે, તો એટલા માટે કદાચ રાજસ્થાનનો ટૂર કેન્સલ કરીને કોઈ બીજી જગ્યાએ પણ કરી શકાય જેથી વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો કરી શકાય। બરાબર ને, તો એટલા માટે વિલ અશક્યતા દર્શાવે, ચોક્કસપણું નથી એટલા માટે વિલ વાપરેલું છે। હવે આપણે ઓળખ જોઈ લઈએ કે આપણને ખબર કેવી રીતે પડે કે આ વાક્ય સિમ્પલ ફ્યુચર ટેન્સનું છે। તો વાક્યની અંદર તમે જુઓ, ટુમોરો આપ્યું હોય, નેક્સ્ટ વીક આપ્યું હોય, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, નેક્સ્ટ સન્ડે। નેક્સ્ટ સન્ડેનો મતલબ શું? કે કોઈ પણ આપણે આપ્યું હોય સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, નેક્સ્ટ ફ્રાઈડે પણ આપી શકાય, નેક્સ્ટ ટ્યુઝડે પણ આપી શકાય, નેક્સ્ટ થર્સડે પણ આપી શકાય। બરાબર, એટલે કોઈ પણ વાર, નેક્સ્ટ ઇવનિંગ, ઇન ફ્યુચર, ઇન અ ફ્યુ મિનિટ્સ, ટુ નાઇટ, શોર્ટલી એટલે ટૂંક સમયમાં જ, સૂન, આપેલ હોય તો તે સિમ્પલ ફ્યુચર ટેન્સનું વાક્ય છે તેમ સમજવું। સમજ પડી ને વિદ્યાર્થીઓ? તો તમારે આ આખું જ જે ગ્રામરનો ટોપિક છે એ તમારે તમારી નોટબુકમાં લખવાનો છે। બરાબર ને, ઓકે, અસ્તુ, હું તમને આ બધી જ ડિટેલ તમને વોટ્સઅપના મોકલી દઈશ।